ગુજરાતના મારા સૌ ભાઈઓ અને બહેનો, છેલ્લા બે મહિનાથી લોકડાઉનમાં આપને ઘણી તકલીફ પડી હશે, ઘણા પ્રશ્નો પણ ઊભા થયા હશે. કારણ કે ઘણા વર્ષો પછી સૈકામાં આવી મહામારી અને મહામારી સામે આપણે ટકવાનું અને એમાં લોકડાઉનમાં આપણે જીવવાનું ઘણું અઘરું હતું. પરંતુ પોતાની તકલીફ વેઠીને પણ બીજાનું ભલું થાય, સમગ્ર ગુજરાતના લોકોનું ભલું થાય, દેશના લોકોનું ભલું થાય, એટલા માટે તમે બે મહિનાના લોકડાઉનમાં નાની મોટી તકલીફોને બાજુએ મૂકીને ખૂબ સાથ અને સહકાર આપ્યો, સ્વયં શિસ્ત પણ પાડ્યું. આજે બે મહિનાના લોકડાઉન પછી શરતો અને નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવી છે, તો મને થયું કે આ હળવા વાતાવરણમાં આપ સૌ પરિવારજનો સાથે સંવાદ કરું. અચાનક આવી પડેલી આ મહામારીની સામે આપણે સૌ હિંમતથી લડી રહ્યા છીએ, પૂરી તાકાતથી લડી રહ્યા છીએ. ગુજરાત સરકારે પણ પોતાની સંપૂર્ણ તાકાત શક્તિ લગાડી દીધી છે, યુદ્ધના ધોરણે બધી વ્યવસ્થાઓ પણ ઊભી કરી છે. તમને ખ્યાલ હશે કે આપણે બહુ ટૂંકા સમયમાં ડેડિકેટેડ હોસ્પિટલો બનાવી, કોરોનાના હજારો દર્દી વિનામૂલ્યે એની સારવાર કરી રહ્યા છીએ, અને બે મહિના સુધી આપણે ખૂબ મોટા પાયે સર્વેલન્સ, એગ્રેસિવ ટેસ્ટિંગ, લોકોને દવા સાધનો અને ઝડપથી કોરોનાનો દર્દી સાજો થઈને ઘરે જાય એવી ચિંતા પણ કરી. બે મહિના સુધી ગુજરાતની આશરે 75% વસ્તી એ બધા બાંધવોને વિનામૂલ્યે આપણે સતત અનાજ પૂરું પાડ્યું. લોકડાઉનમાં અનાજ ઠેઠ છેવાડાના માનવી સુધી પહોંચાડવું, ગોડાઉનોમાંથી ગામમાં અનાજ લાવવું, ગામમાંથી બધી દુકાનોમાં સસ્તાના દુકાનોમાં અનાજ પહોંચાડવું અને ત્યાંથી દરેક વ્યક્તિને પહોંચાડવું એક ભગીરથ કાર્ય હતું. પરંતુ એક એક મહિનામાં 3-3, 4-4 વખત આ રાઉન્ડ ચલાવીને કોઈ ભૂખો ન રહી જાય એની ચિંતા કરી છે. અન્નબ્રહ્મ યોજના હેઠળ શ્રમિકો, ગરીબો કે જેમને કાર્ડ નથી, કાર્ડ વગરના નાગરિકોને પણ આપણે અનાજ પહોંચાડ્યું. આપણા પરપ્રાંતીય શ્રમિકોને આપણે 2 મહિના સુધી સાચવ્યા. અનેક લોકોને અન્નબ્રહ્મનું અનાજ આપ્યું, અનેક લોકોને કરોડો ફૂડ પેકેટ લોકોએ પહોંચાડ્યા. પરંતુ એ પરપ્રાંતીય શ્રમિકો, એની એક રટણ લાગી ગઈ કે ભાઈ અમને અમારા ગામ પહોંચાડો. હું માનું છું કે ભારતની આઝાદી પછી મોટું માઇગ્રેશન આપણે જોવા મળ્યું. 560 સ્પેશિયલ ટ્રેન તો અત્યાર સુધી ઉપડી ગઈ એમને ઘરે પહોંચાડવા, પરંતુ હજુ પણ અમે દરરોજ નવી નવી વ્યવસ્થાઓ ટ્રેનોની કરીને લોકોને પહોંચાડી રહ્યા છે. 8 લાખ કરતા પણ વધુ શ્રમિકોને માનભેર વ્યવસ્થા સાથે તેમના વતન આપણે પહોંચાડ્યા છે. આ 2 મહિનાના લોકડાઉનમાં દરરોજનું કમાઈને ખાનારા લોકોને પણ તકલીફ પડી, નાના વેપારીઓને પણ તકલીફ પડી અને પરંપરાગત ધંધો કરનારા લોકોને પણ તકલીફ પડી. આવા લોકોને પણ મજબૂતીથી ઊભા થાય, 1 લાખ રૂપિયાની લોન માત્ર 2% વ્યાજ આપવાનું, વાર્ષિક 2%,
5,000 કરોડની આત્મનિર્ભર સહાય યોજના ગુજરાતની આપણે આવતીકાલથી શરૂ કરી રહ્યા છીએ. લોકો ઝડપથી પાછા ઊભા થાય, 2 મહિનામાં પડેલી તકલીફ એમાંથી બહાર નીકળે, 6 મહિના સુધી હપ્તો વ્યાજ કશું ભરવું નહીં, મોરેટોરિયમ પીરિયડ આપ્યો છે, અને 3 વર્ષમાં પોતે પોતાની લોન ભરી દે એવી વ્યવસ્થા કરી છે. વાર્ષિક માત્ર 2% વ્યાજ, એટલે સામાન્ય વ્યાજ, ટોકન વ્યાજ. મારા વાલા ભાઈઓ અને બહેનો, છેલ્લા 2 મહિનાથી હું, મારા સાથી મંત્રીઓ, સમગ્ર સરકારી તંત્ર ખડે પગે ઊભું રહ્યું છે. દિવસ રાત એક કરીને આ વિપત્તિના સમયમાં આપણા ગુજરાતની સેવા થાય, ગુજરાતીઓ બધાની સુરક્ષા થાય, એના માટે પ્રયાસરત રહેવાનું સૌભાગ્ય પણ અમને બધાને મળ્યું છે. અમારી ફરજ છે, અમારા સૌની જવાબદારી છે, કારણ કે આ આપણું ગુજરાત છે. પરંતુ જે રીતે સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, ડોક્ટરો, નર્સ ભાઈ બહેનો, પેરામેડિકલ ફોર્સ, પોલીસ, કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી, સફાઈ કર્મચારીઓ, અલગ અલગ ડિપાર્ટમેન્ટના અનેક કર્મચારીઓએ જે સમર્પણ ભાવથી કામ કર્યું છે, એ સૌને હૃદયપૂર્વક એમનો ઋણ સ્વીકાર કરું છું. અત્યાર સુધી માત્ર આપ સૌ બંધુ ભગિનીઓએ આપણા કોરોના વોરિયર હતા, પરંતુ હવે જ્યારે પૂર્વ શરતો અને નિયમોને આધીન જે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે કોરોના વોરિયરની ભૂમિકા પણ મહત્વની બને છે. કારણ કે હવે કોરોના સામે લડવા માટેનું સીધું યુદ્ધ શરૂ થયું છે. અત્યાર સુધી ઘરની અંદર હતા, સુરક્ષિત હતા, હવે રોજિંદી કામ કરવા માટે ઘરની બહાર આપણે નીકળવાનું થશે. કોરોનાનું કોઈ નિદાન ન મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે, અને એટલે કોરોના વિરુદ્ધ આપણે સીધી લડાઈ લડવાની છે. જો કોઈ ભૂલ થઈ તો આફત પણ આવી શકે છે. માટે હવે પછી આપણે કોરોનાની સામે, કોરોનાની સાથે જીવવાનું પણ ખરું, લડવાનું પણ ખરું. હું કાયમ કહું છું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી તો પડશે જ, અને સાવચેતીના આ મહામંત્રને આપ સૌ આત્મસાત કરી લેશો. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે જાન ભી ઓર જહાન ભી, કોરોના સામે લડીશું, કોરોનાના સંક્રમણથી પોતાનું રક્ષણ પણ કરીશું. મિત્રો, આ સમગ્ર યુદ્ધ આપણે સૌએ સાથે મળીને લડવાનું છે, અને આ સમગ્ર લડાઈને જન જનની લડાઈ બનાવવા માટે મોટા પાયા ઉપર જાગૃતિ પણ લાવવી પડશે. એટલા માટે આજે મારા વાલા ગુજરાતીઓની સુરક્ષાઓ માટે હું પણ કોરોના વોરિયર એ અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન 1 અઠવાડિયાનું રહેશે. આવતીકાલ 21મી મેથી 27મી મે સુધી ચાલશે, અને ત્યારબાદ આ અભિયાન દરમિયાન લીધેલા સંકલ્પનું આગળ પાલન કરવાનું છે. હું પણ કોરોના વોરિયર અભિયાનની 3 બાબત આપ સૌ ગાંઠ બાંધી લેજો. આ 3 બાબતમાં આપણે કોઈ ભૂલચૂક ન થવા દઈએ. 1, આપણા પરિવારના વડીલોને બાળકોને ઘરમાં જ રહેવાની ફરજ પાડીએ. 2, માસ્ક પહેર્યા વગર અને કારણ વગર ઘરની બહાર ન નીકળીએ. 3, 2 ગજ કી દૂરી, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, એ હંમેશા એનું ધ્યાન રાખવાનું છે. ખરા અર્થમાં તો ફિઝિકલ ડિસ્ટન્સ, 2 ગજ કી દૂરી એ રાખવું જ પડશે. અને હા, તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારાત્મક શક્તિ વધે
એના બધા ઉપાયો ને ઉપચારો પણ આપણે કરતા રહેવા પડશે. આપ સૌના પ્રતિનિધિ તરીકે મેં સમાજના ઘણા નામાંકિત નાગરિકોને પણ આ સામાજિક અભિયાનમાં જોડાવા માટે વિનંતી કરી છે. કારણ કે હવે જ્યારે લોકડાઉનને હળવું બનાવ્યું છે, બધું ખુલ્લું કર્યું છે, ત્યારે આની ગંભીરતા પણ વધી ગઈ છે. અને એટલે આ અભિયાન એ જાગૃતિનું કામ અને મહત્વનું કામ બનશે, અને એટલા માટે આપ સૌનો સહકારની અપેક્ષા છે. આગળના એક અઠવાડિયા સુધી ફેસબુક લાઈવ અને ટેલિવિઝનના માધ્યમથી આ ગણમાન્ય વ્યક્તિઓ આપને માર્ગદર્શન પણ આપશે. હું પણ કોરોના વોરિયર આ અભિયાનમાં સૌને રસ પડે એવા ટાસ્ક પણ રાખ્યા છે, જેમાં 22 મેના રોજ બધા પોતપોતાના દાદા દાદી ગ્રાન્ડ ફાધર કે ગ્રાન્ડ મધર સાથે સેલ્ફી લઈ અને હેશટેગ હું પણ કોરોના વોરિયર સાથે તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો. બધાને પોતાના દાદા દાદી માતા પિતા પ્રત્યે પ્રેમ તો હોય જ છે, તો એ પ્રેમ પણ વ્યક્ત કરજો. અને આ નવતર પ્રયોગ દ્વારા આપણા વડીલોને આપણે સાચવવાના છે અને એ વાતની જાગૃતિ પણ ફેલાવવાની છે. આપણે ગુજરાતીઓ સમજદાર અને પરિપક્વ લોકો છીએ. મને વિશ્વાસ છે કે તમે બધા પોતાનું પણ ધ્યાન રાખશો, પોતાના પરિવારનું પણ ધ્યાન રાખશો, આપણા સૌના ગુજરાતનું પણ ધ્યાન રાખશો. ઘરમાંથી બાળક નીકળે નહીં, મા બાપ ચાર ચાર વખત કહે કે સાચવીને જજે, માતા પિતાની એ ચિંતા છે, તેમનો પ્રેમ છે. આજે હું પણ આપની સામે આપણા એક પરિવારના સદસ્ય તરીકે, પુત્ર તરીકે, ભાઈ તરીકે, પિતા તરીકે એ જ વાત કરી રહ્યો છું અને એ જ ભાવનાથી કહી રહ્યો છું. જો જો બહાર નીકળો તો ધ્યાન રાખજો. પ્રત્યેક ગુજરાતી મને વાલો છું અને આ સમગ્ર ગુજરાત મારું પરિવાર છે. આપણે સૌ એકબીજાના પરિવારજન છીએ અને ઈચ્છું છું કે આપ સૌ સલામત રહો. હું પણ કોરોના વોરિયર અભિયાનને એક સામાજિક અભિયાન બનાવો અને જન જન સુધી પહોંચાડવાનું પુણ્ય કાર્યમાં આપ સૌ નિમિત્ત બનો, એ જ અભયાર્થના. જય જય ગરવી ગુજરાત.